अपने लास्ट हेलो आल्केन एटले के आल्काइल हेलाइड अने एराइल हेलाइड ना भौतिक गुणधर्मों की चर्चा करेली। हवे रासायणिक गुणधर्मो एटले के एनी रासायणिक प्रक्रियाओ आल्काइल हेलाइड नी जुदी भणीए अने एराइल हेलाइड नी पण जुदी भणशुं। तो आपणे आल्काइल हेलाइड थी शुरुआत करीए। अल्काइल हेलाइड नी रासायणिक प्रक्रियाओ एना रासायणिक गुणधर्मो अल्काइल हेलाइड त्रण प्रकार नी रासायणिक प्रक्रियाओ आपे छे। आपणा कोर्स में त्रण प्रकार नी रासायणिक प्रक्रियाओ छे। एक आपणे आल्कोहोल फिनोल ने ईथर भण्या, एमां ईथर वक्ते मैं तमने एवुं कीधुं हतुं ओली एसएन टू विलियमसन संश्लेषण ने पद्धति भण्या त्यारे, एटले के केन्द्रानुरागी विस्थापन प्रक्रिया, एक विलोपन प्रक्रिया अने एक धातु साथे। तो आपणे अत्यारे पहेली प्रक्रिया भणवी छे, तो आपणे पहेलुं टाइटल लखीए केन्द्रानुरागी विस्थापन प्रक्रियाओं। अल्काइल हेलाइड नी आ केन्द्रानुरागी विस्थापन प्रक्रियाओं खूब जाणीती छे, खूब अगत्यनी छे, आईएमपी थियरी छे, बराबर समझवामां आपणे खास ध्यान आपवानुं छे। केन्द्रानुरागी विस्थापन प्रक्रियाओं केन्द्रानुरागी એટલે આપણને ખબર છે જેને આપણે ન્યુક્લિઓફાઇલ કહેતા હતા, ન્યુક્લિઓફાઇલ એટલે આ પ્રક્રિયામાં વિસ્થાપન તો થાય જ છે, પણ એટેક કરનાર જોડાનાર કોણ હશે? કેન્દ્રાનુરાગી, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બરાબર। તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બે પ્રકારની છે। ત્યારે આપણે એસએન ટુ બોલ્યા હતા અને એવું કીધું હતું એસએન વન આ બે પ્રકારની થાય। तो यहाँ आपणे पहला एसएन टू थी शुरुआत करिए, एसएन टू थी। पण आनू जे बेजिक छे के जे एसएन टू अने एसएन वन बने ने लागू पड़े एवं एक पहला कॉमन आपणे समझी लई के केन्द्रानुरागी विस्थापन प्रक्रियानुं उदाहरण कई रीते लखी शकाय। एटेक करनार केन्द्रानुरागी एटले के न्यूक्लियोफाइल, न्यूक्लियोफाइल एटले का पोते नेगेटिव ऋण विजभार धरावतो हशे અને કાંઈ એની પાસે એલપી પડ્યું હશે, એટલે કે એની પાસે ઇલેક્ટ્રોન ધનિક હોય, ઇલેક્ટ્રોન પડેલા હોય વધારાના, તો જ કેન્દ્રને આકર્ષી શકે, માટે એને કેન્દ્રાનુરાગી કહેવાય। ઓકે, આ વસ્તુ આપણે ઇલેવન્થમાં તૈયાર કરી ગયા હતા, કેન્દ્રાનુરાગીને ઇલેક્ટ્રોન અનુરાગી। તો જે કેન્દ્રાનુરાગી છે એ એટેક કરશે, તો અત્યારે આપણે સમજવા માટે કેન્દ્રાનુરાગી તરીકે કોઈ પણ વસ્તુની ભાગ લઈ એના કરતાં એક કોમન ઉદાહરણ, કેન્દ્રાનુરાગી એટલે ન્યુક્લિયોફાઇલ, એને હું એન યુ લખી નાખું, માઇનસ ઋણ વીજભાર ધરાવે છે ન્યુક્લિયોફાઇલ। આ પ્રક્રિયા ભણી છે આલ્કાઇલ હેલાઇડની, એટલે ન્યુક્લિયોફાઇલ એટેક કરશે આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ એટલે આમ જોઈએ તો આપણે કોઈ એક બંધ બતાવવાનો છે, તમારે આર એક્સ લખવું હોય તોય છૂટ, કોઈ પણ ઉદાહરણ લખી શકાય કે દાખલા તરીકે આર કે કાર્બન લખો, કોઈ પણ વસ્તુ લખશો તો ચાલશે, હેલાઇડ તરીકે આપણે એક્સ લખવાનો છે। એટલે ઉદાહરણ તમારે જેવી રીતે તૈયાર કરવું હોય એ રીતે તમે તૈયાર કરી શકો, દાખલા તરીકે આલ્કાઇલ હેલાઇડ લખવું છે તો આ કાર્બનના ત્રણ બંધ, ચોથો તો હેલોજન સાથે જ હોવાનો, આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયા થશે, સરળ વસ્તુ, વિસ્થાપન કરવાનું હોય તો આમાંથી કેનું વિસ્થાપન કરશું? એક્સનું,
હેલાઇડ આયન તરીકે એક્સ માઇનસ તરીકે અને એની જગ્યાએ ન્યુક્લિયોફાઇલ જોડાઈ જશે, એનું વિસ્થાપન કરશે, તો તમને નિપજ કાર્બન આલ્કાઇલ હેલાઇડના કાર્બન સાથે ન્યુક્લિયોફાઇલ જોડાઈ જાય અને એક્સ માઇનસ હેલાઇડ આયન છૂટો પડે. ઓકે, આની પાસે એલપી તો પડ્યું જોઈએ, માઇનસ છે, એની સાથે ભાગીદારીમાં આપી દઈએ, એ જોડાઈ જાય અને અહીંથી એક્સ ઇલેક્ટ્રોન યુગમાં લઈ અને છૂટો પડી જાય એક્સ માઇનસ હેલાઇડ આયન તરીકે. તો હવે આ પ્રક્રિયાનો અર્થ સમજો. એટેક કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા છે. આલ્કાઇલ હેલાઇડ ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરી અને હેલાઇડનું વિસ્થાપન કરે છે, માટે આ પ્રક્રિયાનું નામ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, આટલો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. તો હજુ આપણે ઉદાહરણ લેશું, ત્યારે ઉદાહરણમાં તમારે જે લખવું હોય, જો અહીંયા તમે સાયનાઇડ માઇનસ લખી શકો, ઓએચ માઇનસ લખી શકો, એનએચ ટુ માઇનસ લખી શકો. ટૂંકમાં મારો કહેવાનો અર્થ શું છે કે જે નેગેટિવ છે ભાગ એટેક થઈ શકે એ બધા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લખી શકાય. કેન્દ્રાનુરાગી એટેક પ્રક્રિયા તો કેની કરવાની, આલ્કાઇલ હેલાઇડની. તો વિસ્થાપન કેનું થવાનું, હેલાઇડનું, હેલાઇડ આયન તરીકે એટલે કે ઋણ આયન તરીકે એક્સ માઇનસ. અને આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હતો એ જોડાઈ જશે અને નિપજ આપશે. તો આને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે આની વાત કરીએ કે ન્યુક્લિયોફાઇલ, આને આપણે ન્યુક્લિયોફાઇલ કીધું. એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી. તો ન્યુક્લિયોફાઇલમાં અહીંયા તમને એમસીક્યુ માટે બે ઉદાહરણ આપેલા છે કે જે ન્યુક્લિયોફાઇલ છે એ આ જે કાર્બન સાથે જોડાય ત્યારે એનો કયો પરમાણુ જોડાય છે. તો તમને અહીંયા બે ઉદાહરણ એવા આપેલા છે કે જેના બે પરમાણુ આલ્કાઇલ હેલાઇડના કાર્બન સાથે જોડાઈ શકે, તો એનું નામ અલગ અલગ થશે. તો સમજવા માટે આપણે એક છે સાયનાઇડ અને એક છે નાઇટ્રાઇટ. સાયનાઇડ છે તો એમાં જે એના ભાગ સંકૃત એના બંધારણ આપેલા છે એ સાયનાઇડનું બંધારણ બે રીતે લખી શકાય. આપણને આમ એવી ખબર છે કે સીએન માઇનસ એટલે સાયનાઇડ, એનો ટુ માઇનસ એટલે નાઇટ્રાઇટ. બંને માઇનસ જ છે, બંને ન્યુક્લિયોફાઇલ જ છે, બંને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ છે. પણ એમાં જે સમજવાનું છે કે એમાં અલગ અલગ એવા બે પરમાણુ છે કે જે કાર્બન સાથે જોડાઈ શકે, માટે આ ટાઈપના કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો આ બે જે લખેલા છે એ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. શા માટે, સાયનાઇડ છે તો સી ટ્રિપલ બોન્ડ એન અને સી એન માઇનસ, સી એન માઇનસ, સી એન માઇનસ લખો. એટલે પહેલાં આપણે આપણી કેલ્ક્યુલેશન માટે સમજવા માટે એવું વિચારીએ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન, એલપી સહિત ગણો એટલે, બરાબર, એટલે નવ ઇલેક્ટ્રોન થાય અને માઇનસ છે એટલે એક લઈ આવ્યો એટલે દસ થશે, દસ ઇલેક્ટ્રોન. હવે જે દસ થશે એ દસમાં ત્રણ વચ્ચે બંધ બનાવી દીધા એટલે છ ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, ચાર વધ્યા. એ આ રીતે એક નાઇટ્રોજન ઉપર એલપી પડ્યું હોય અને કાર્બન ઉપર આ લઈ આવ્યો એક ઇલેક્ટ્રોન, કાર્બનના ચાર હતા એમાં ત્રણ બંધમાં એક એક લઈ આવ્યો કાર્બન માઇનસે. તો અહીંયા તમને ખબર પડે કે હવે આ સાયનાઇડ છે, સાયનાઇડ લખ્યું છે, આનું હજી સંકૃત સ્વરૂપ છે સંસ્બંધનથી, કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડથી, ડબલ બોન્ડ. તો અહીંયા આપણને અંદાજ આવી જવો જોઈએ કે નાઇટ્રોજન ઉપર માઇનસ હશે. હમણાં મેં તમને કીધું એમ ઇલેક્ટ્રોન કાર્બનના ચાર અને નાઇટ્રોજનના પાંચ નવ અને એક માઇનસ કરવું જ છે એટલે એક
મેળવેલો છે એટલે 9 ને 10 થવા જોઈએ. હવે કાર્બન પાસે 2, આ બંધમાં 2 બંધ એટલે 4, 6 થયા 4, એટલે એનો અર્થ એવો થયો કે 1 અહીંયા પડ્યું છે. આ સિવાયનો 1 બંધ કેને લઈ લીધો હશે? નાઇટ્રોજને. એટલે આ રીતે હશે. એટલે આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું, આપણે જેટલું સમજવાનું હતું કે કાર્બન ઉપર માઇનસ હોય અને નાઇટ્રોજન ઉપર માઇનસ હોય, બંનેને સીએન માઇનસ જ આપણે બોલી છીએ કે સીએન 1 માઇનસ. હવે આ જોડાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે, તો એક્સ નીકળી અને ધારો કે કાર્બન જોડાય તો તમને જે નિપજ મળે એને આલ્કાઇલ સાયનાઇડ કહેવાય. સીએન કાર્બન જોડાય તો આલ્કાઇલ સાયનાઇડ કહેવાય. આલ્કાઇલ સાયનાઇડ. અને જો નાઇટ્રોજન જોડાયેલો હોય તો જો સાયનાઇડનો કાર્બન જોડાશે આલ્કાઇલ હેલાઇડના કાર્બન સાથે તો નિપજ મળે અને આલ્કાઇલ સાયનાઇડ કહેવાય. અને જો નાઇટ્રોજન આ રીતે માઇનસ છે, ઇલેક્ટ્રોન યુગમાં ડોનેટ કરી અને નાઇટ્રોજન જોડાશે તો અહીંયા સી સાથે એન સી એટલે કે આઈસો સાયનાઇડ ક્રિયાશીલ સમૂહ. આપણે એમાઇનવાળા ચેપ્ટરમાં આનો અભ્યાસ કરશું. એટલે યાદ રાખજો, સીએન જોડાય તો સાયનાઇડ અને એન સી જોડાય તો આઈસો સાયનાઇડ. તો અહીંયા જે નિપજ મળે એને આપણે કહેશું આઈસોસાયનાઇડ. ઓકે. હવે એવી જ રીતે નાઇટ્રાઇટની વાત છે, તો નાઇટ્રાઇટ એટલે આપણે કોમન આવું લખી શકીએ, એન એક ઓક્સિજન ડબલ બોન્ડથી, એક ઓક્સિજન સિંગલ બોન્ડથી. આપણને ખબર છે કે સિંગલ હોય ઓક્સિજન પાસે 2 એલપી પડ્યા હોય ને ત્રીજું એક હોય તો જ માઇનસ થવાનું. નાઇટ્રોજન ઉપર ઓલરેડી 1 એલપી પડેલું હોય, ઓક્સિજન ઉપર ઓલરેડી 2 એલપી પડેલા હોય. હવે આ ટાઈપ નાઇટ્રાઇટ હોય તો અહીંયા આપણને ખબર પડે કે જો ઓક્સિજન સીધો જ આલ્કાઇલ આ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે અને ઓક્સિજન આ કાર્બન સાથે એટેક થઈ જાય, જોડાઈ જાય કાર્બન સાથે, તો જે નિપજ મળે એને આપણે આલ્કાઇલ નાઇટ્રાઇટ કહેશું. આલ્કાઇલ નાઇટ્રાઇટ એટલે ઓક્સિજન જોડાય તો જે નિપજ મળે એને આલ્કાઇલ નાઇટ્રાઇટ. પણ જો નાઇટ્રોજન ઉપર એલપી પડ્યું છે, આ નહીં, નાઇટ્રોજન જોડાઈ જાય નાઇટ્રોજન કાર્બન સાથે, આલ્કાઇલ હેલાઇડના કાર્બન સાથે, એટલે કે ઓક્સિજન જોડાય તો આપણે એવું બોલી ઓ એન ઓ, ભલે લખો તમે એન ઓ ટુ જ, પણ જો નાઇટ્રોજન જોડાય તો એન જોડાય અને પછી ઓ ટુ, એન ઓ ટુ. નાઇટ્રોજન જોડાય તો તમને જે સંયોજન મળે એ બધા નાઇટ્રો સંયોજન કહેવાય, નાઇટ્રો આલ્કેન. આપણે ક્રિયાશીલ સમૂહ ભણ્યા હતા ને, નાઇટ્રો એનઓ ટુ, નાઇટ્રો મિથેન, નાઇટ્રો ઇથેન 11th માં, અહીંયા નાઇટ્રો સંયોજન. ઓકે. તો અહીંયા આપણે જે એમસીક્યુ 4 તૈયાર કરવાના છે, સાયનાઇડ અને નાઇટ્રાઇટ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. સાયનાઇડમાં જો કાર્બન એટેચ થાય સીધો જ તો નિપજ મળે એને આલ્કાઇલ સાયનાઇડ, નાઇટ્રોજન એટેચ થાય તો આઈસોસાયનાઇડ, નાઇટ્રાઇટમાં ઓક્સિજન જોડાય તો આલ્કાઇલ નાઇટ્રાઇટ અને નાઇટ્રોજન જોડાય તો નાઇટ્રો આલ્કેન નિપજ મળે છે. તો આટલો બેઝિક કન્સેપ્ટ હતો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો. હવે આપણને ખબર છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન, કેન્દ્રાનુરાગી એટલે ન્યુક્લિયોફિલિક, પ્રક્રિયા એટલે રિએક્શન એટલે SN, એનું આપણે ટૂંકું નામ શું આપતા હતા, SN રિએક્શન. તો આ આપણે જે પ્રક્રિયા ભણી છે, હવે દર વખતે લાંબુ ન બોલવું પડે, આપણે ટૂંકું બોલશું SN પ્રક્રિયા. હવે SN પ્રક્રિયા 2 પ્રકારની છે, SN2 અને SN1. તો આપણે SN2થી શરૂઆત કરવાની છે. મેં તમને કીધું હતું પણ જેટલો પહેલાં બેઝિક ભાગ હતો એટલો તમને બેઝિક ભાગ સમજાવ્યો. એક ઉદાહરણ, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ પ્રક્રિયાથી કહેવાય જે આલ્કાઇલ હેલાઇડ લેવાનો છે, બરાબર. આ નિપજ મળી, હેલાઇડનું વિસ્થાપન કર્યું, પછી આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક
બે પરમાણુથી જોડાઈ શકતો હોય તો એને આપણે ઉભયદંતી કીધું. ઉભયદંતી માટે આપણે બે તૈયાર કરવાના હતા. કયો પરમાણુ જોડાય ત્યારે તેને શું કહેવાય, આ ખાસ સમજવાનું હતું. એટલે ચાર એમસીક્યુ માટે. ઓકે, હવે આપણે આઈએમપી થિયરી કે એસએનના જે બે ભાગ છે એમાંનો પહેલો ભાગ ભણવાનો ચાલુ કરીએ. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. દ્વિઆણ્વીય, બાય મોલેક્યુલ્સ, બે અણુ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે આપણે એને એસએન કહેતા હતા, તો આપણે આને કહેશું કઈ પ્રક્રિયાઓ, એસએન ટુ. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક બાય મોલેક્યુલ્સ, દ્વિઆણ્વીય. ઓકે, તો એસએન ટુ રિએક્શન સ્ટાર્ટ કરીએ આપણે. ન્યુક્લિયોફાઇલ તરીકે હું ઉદાહરણ લઉં, OH માઇનસ એટેક કરનાર. મેઇન તો પ્રક્રિયા સમજીને એની નીચે જે ભાગ તમને સમજાવવામાં આવે એ જ સમજવાનું હોય. વર્ણન વધુ આપેલું છે પણ એક વખત આપણને ખબર પડી જવી જોઈએ, કારણ કે અમુક અમુક ટાઈપનું વર્ણન બે બે વખત આપેલું છે, એ પછી આપણે ટેક્સ્ટબુકમાંથી શોર્ટિંગ કરી નાખવાનું. બરાબર, ન્યુક્લિયોફાઇલ તરીકે હું OH માઇનસ લઉં. OH માઇનસ એટલે કહેવાનો અર્થ એ થયો કે જે મેં આ OH માઇનસ લખ્યું છે આને કેન્દ્રાનુરાગી કહેવાય. કેન્દ્રાનુરાગી, બરાબર, એટલે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. પ્લસ એ એટેક કરવાનો છે આલ્કાઇલ હેલાઇડ ઉપર, તો આલ્કાઇલ હેલાઇડ નાનામાં નાનો લઉં. નાનામાં નાનો આલ્કાઇલ હેલાઇડ એટલે અહીંયા ત્રણેય જગ્યાએ શું મૂકી દઉં, હાઇડ્રોજન એટલે CH3 થઈ જાય, અને અહીંયા X છે એની જગ્યાએ CL મૂકી દઉં એટલે આ કાર્બન, અહીંયા CL મૂકી દઉં. હવે જે ત્રણ છે એમાં એક H, બીજો અને આ ત્રીજો, આ રીતે દોરતા હતા ને, એક બાર, એક પાછળ, એક સમતલમાં જ. બરાબર, એટલે આ ત્રિપરિમાણીય રીતે સમજાયું. તો આજે મેં ક્લોરોમિથેન લખ્યું, CH3 CL, ક્લોરોમિથેન, એને હું આ બંને પ્રક્રિયક જ છે પણ વારાફરતી એમ આ પ્રક્રિયક ને આ પ્રક્રિયક આવું બોલું એના કરતાં આને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહી દીધો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે ન્યુક્લિયોફાઇલ, NU. બરાબર, માઇનસ આ જે લીધું છે આને હું પ્રક્રિયાથી કહી દઉં, સબસ્ટ્રેટ પ્રક્રિયાથી રિએક્શન થશે. તમને ખબર જ છે આમાં નિપજ શું મળવાની, CL માઇનસ દૂર થશે અને OH માઇનસ છે આ જગ્યાએ આવી જશે એટલે OH થઈ અને જોડાઈ જશે, નિપજ ખબર છે. પણ ફાઇનલ નિપજ મળે એ પહેલાં વચમાં એક સંક્રાંતિ અવસ્થા જોવા મળે છે. ભલે એને બહાર નથી કાઢી શકાતું દ્રાવણમાંથી, એનું અલગીકરણ નથી થઈ શકતું, એને જુદું નથી પાડી શકાતું, પણ વચ્ચે એક સંક્રાંતિ અવસ્થા જોવા મળે છે. સંક્રાંતિ અવસ્થા કઈ રીતે, ક્લોરિન પૂરેપૂરો દૂરે નથી થતો, ત્યાં OH માઇનસ અહીંયા જોડાઈ જાય છે. હવે OH માઇનસ આલ્કાઇલ હેલાઇડના એટલે કે પ્રક્રિયાર્થીના કાર્બન ઉપર એટેક કરશે, CLને દૂર કરવાનો છે એટલે કાર્બન ઉપર એટેક કરશે ત્યારે આ હાઇડ્રોજન છે એ ખસે. કઈ રીતે ખસે એ આપણે સમજવાનું છે કે કાર્બન હાઇડ્રોજન ત્રણેય એક સમતલમાં થઈ જશે આ રીતે. CL હતો, હવે એને હું ત્રુટક લાઇનથી બતાવું, કારણ કે આ બંધ હવે તૂટવાની તૈયારી છે, બ્રેક થવાની તૈયારી છે એટલે CL, અને આ બંધને હું ત્રુટક લાઇનથી બતાવું કારણ કે આ બંધ બનવાની તૈયારી છે એટલે આ બંધ તૂટી નથી ગયો, તૂટવાની તૈયારી છે, નબળો પડે છે, તૂટે છે. આ બંધ બની નથી ગયો, બનવાની શરૂઆત થઈ છે
तो आम मार्क करो तो आ टाइपनी अवस्था एटले के कार्बन पांच परमाणु साथे जोड़ायेलो छे। जो आ संक्रांति अवस्था तरीके ओळखाय एटले एने हुं आ रीते કૌંસમાં દર્શાવું। संक्रांति अवस्था आ कोई निपज नथी, कोई मध्यवर्ती निपज नथी, याद राखजो। आ तो स्टेप आपणे बताव्युं, खरेखर आ वस्तु संक्रांति अवस्था एटले आयुष्य क्षणिक जो तरत ज जे करवानुं होय, जे बन तोड़वानो छे ई तोड़ नाखो, जे बनावानो छे बनावी नाखो। सी सी एल बंध नबड़ो पड़ी गयो छे तूटशे, ओ एच बंध छे એ બનશે, એટલે એચ છે પાછા સી એચ બંધ છે એ પાછા ખસે, કઈ બાજુ અહીંથી શરૂઆત થઈ છે સી એલ બાજુ ખસવાની, એ અહીંયા ખસી જશે તો આવું મળશે તમને, કોઈ એચ જોડાઈ ગયો કાર્બન સાથે અને એચ છે એ આ રીતે થઈ જશે। આ તમને નિપજ મળી અને સીએલ છે માઇનસ આ દૂર થશે, પ્રક્રિયા સમજાણી। કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એને આપણે ન્યુક્લિયોફાઇલ કહેતા હતા, એના તરીકે ઓએચ માઇનસ લીધો। આલ્કાઇલ હેલાઇડ જેને પ્રક્રિયાર્થી નામ આપી સબસ્ટ્રેટ, એ સીએચ થ્રી સીએલ લીધું। સીએલનું વિસ્થાપન ઓએચ વડે કરવાનું છે, આ ડાયરેક્ટ નિપજ, પણ આનું આપણે જે વર્ણન તૈયાર કરવું છે એના માટે પ્રક્રિયા આપણે થોડી છૂટી પાડીને લખેલી છે કે તમને સંક્રાંતિ અવસ્થા મળે છે। હવે સંક્રાંતિ અવસ્થા માટેના જે પોઈન્ટ લખવાના છે આપણે એની ચર્ચા કરતા જઈ, તો સૌ પ્રથમ તો પહેલાં આનું જે કોમન વર્ણન લખવાનું છે કોમન વર્ણન બોલી જઈ। કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડના કાર્બન પર હુમલો કરે છે ત્યારે કાર્બન અને હેલાઇડ એક્સ એટલે કે સી એક્સ બંધ તૂટવાની શરૂઆત થાય છે, નબળો પડે છે અને સી ઓ એચ એટલે કે સી ઓ બંધ બનવાની શરૂઆત થાય છે। લાસ્ટ તો એ બનવાનો જ છે, આવું સામાન્ય વર્ણન આપેલું છે, બરાબર। હવે આના વિશે જે ચર્ચા કરવાની છે, સંક્રાંતિ અવસ્થા છે એ અસ્થાયી હોય, અસ્થાયી એ તો આપણને જોઈને જ ખબર પડી ગઈ, કારણ કે કાર્બનના કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે પાંચ। આ જે સંક્રાંતિ અવસ્થા છે એ સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય હાઇડ્રોજન એક જ સમતલમાં હોય, ત્રણેય હાઇડ્રોજન એક જ સમતલમાં હોય અને સંક્રાંતિ અવસ્થામાં કાર્બન સાથે જોડાનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને દૂર થનાર કેન્દ્રાનુરાગી ભાગ, આ કેન્દ્રાનુરાગી ભાગ જ છે સીએલ, કારણ કે કેન્દ્રાનુરાગીનું વિસ્થાપન કરે, તો કેન્દ્રાનુરાગી ભાગ દૂર થનાર કેન્દ્રાનુરાગી ભાગ જેને અવશિષ્ટ સમૂહ કહેવાય, તમારે અહીંયા દૂર થનાર સમૂહ એવું ન બોલવું હોય તો અવશિષ્ટ સમૂહ એને કહી શકાય, કે દાખલા તરીકે આ જે સીએલ છે, આ સીએલ તમને સમજાવવા માટે, તો આ દૂર થનાર સમૂહ છે, આ જે દૂર થનાર સમૂહ છે એને અવશિષ્ટ સમૂહ કહી શકાય, અવશિષ્ટ સમૂહ। આ જોડાનાર સમૂહ છે એટેક કરનાર કેન્દ્રાનુરાગી, હુમલો કરનાર કેન્દ્રાનુરાગી, બરાબર, કારણ કે આઈ કેન્દ્રાનુરાગી આઈ કેન્દ્રાનુરાગી, પણ આ અવશિષ્ટ અને આ હુમલો કરનાર, ઓકે। હવે સંક્રાંતિ અવસ્થા તમને કીધું એ પ્રમાણે અસ્થાયી છે, સંક્રાંતિ અવસ્થામાં કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન એક જ સમતલમાં જોડાયેલા હોય અને અવશિષ્ટ સમૂહ અને હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ જોડાયેલા હોય, આમ કાર્બન પાંચ પરમાણુ સાથે જોડાયેલો હોય જે અસ્થાયી છે, તેનું અલગીકરણ થઈ શકતું નથી, એટલે ખરેખર આ મધ્યવર્તી નિપજ નથી। જો આ મધ્યવર્તી નિપજ હોત, વચમાં મળતી હોત, તો આપણે કેટલા તબક્કામાં પ્રક્રિયા પૂરી થઈ એવું કહેત, બે તબક્કામાં પૂરી થઈ એવું કહેત,
પણ બે તબક્કામાં નહીં, જે એસએન ટુ પ્રક્રિયા છે એ એક જ તબક્કામાં પૂર્ણ થાય. એસએન ટુ રિએક્શન એક જ તબક્કામાં પૂર્ણ થાય. એસએન ટુ ટુ તબક્કો એક, આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં ભણશું એસએન વન વન, પણ એમાં તબક્કા હશે બે, એટલે એક આ ક્રોસ વસ્તુ આપણે યાદ રાખશું બરાબર. અને આપણને મગજમાં એટલે આપણને ખબર જ છે કે આ મધ્યવર્તી નિપજ નથી, આનું અલગીકરણ થઈ શકતું નથી, આ સંક્રાંતિ અવસ્થા છે કે વચમાં ઉમળે એનું આપણે વર્ણન લખું હતું એટલા માટે બરાબર. હવે વાત એ છે કે આને દ્વિઆણ્વીય કેમ કીધી? હવે આ તો મધ્યવર્તી નિપજ છે જ નહીં, એટલે એવું સમજો કે આ બે જોડાય અને સીધી આ જ નિપજ મળી છે બે, એવું વિચારો. તો તમે આપણું પહેલું યુનિટ રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક એમાં પ્રક્રિયાના વેગ, પ્રક્રિયા વેગ વિશે અભ્યાસ કરશો. પ્રક્રિયા વેગ વિશે હું અત્યારે તમને ટૂંકી માહિતી આપું છું કે કોઈ પણ આ રીતે પ્રક્રિયા થતી હોય એનો પ્રાયોગિક રીતે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે, આ પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે પ્રક્રિયકોની સાંદ્રતાનો યોગ્ય ઘાતનો ગુણાકાર. તો પ્રક્રિયકો કોણ કોણ છે? એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને એક પ્રક્રિયાર્થી, બે છે. જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને આ અને પ્રક્રિયાર્થી, પ્રક્રિયાર્થી એટલે સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટને હું સંજ્ઞા આપી દઉં, યસ, કોઈ પણ તમે બોલી શકો. તો અહીંયા તમારે હવે જો આનો વેગ જોઈતો હોય તો વેગ અચળાંક ઇન્ટુ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા, કારણ કે પ્રક્રિયક બે છે એટલે બંનેની સાંદ્રતા ઉપર વેગ આધાર રાખશે. બંને પ્રક્રિયકો એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, અહીંયા હું લખું તો દાખલા તરીકે ઓ એચ માઇનસ, આની ઉપર આધાર રાખે સાંદ્રતા એટલે મોટો કૌંસ, અને પ્રક્રિયાર્થી એટલે સી એચ થ્રી સી એલ, આની સાંદ્રતા ઉપર પણ આધાર રાખશે. અહીંયા બંને ઉપર ઘાત એક એક છે, આની સાપેક્ષે પ્રથમ ક્રમ, આની સાપેક્ષે પ્રથમ ક્રમ. તમારે રાસાયણિક ગતિકીમાં આનો જ અભ્યાસ કરવાનો છે, આ આખું ચેપ્ટર આના વિશે જ છે કે વેગ નક્કી કરવો હોય તો વેગ અચળાંક ગુણ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો યોગ્ય ઘાત, આ ઘાત છે એના ઉપર એ પ્રાયોગિક રીતે મૂકેલો હોય. તો અત્યારે અહીંયા બંને ઉપર એક એક છે. તો હવે અહીંયા કોઈ પૂછે કે પ્રક્રિયા ક્રમ જોઈતો હોય તો પ્રક્રિયા વેગ ઉપરથી તમને પ્રક્રિયાનો ક્રમ મળે. પ્રક્રિયા ક્રમ, પ્રક્રિયા ક્રમ એટલે પ્રક્રિયકોની જે સાંદ્રતા છે એનો જે ઘાત હોય એનો સરવાળો, એટલે કુલ પ્રક્રિયા ક્રમ. વન પ્લસ વન એટલે ટુ, ટુ થાય એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. જો વન હોય તો પ્રથમ ક્રમની, ઝીરો થાય તો શૂન્ય ક્રમની, ત્રણ થાય તો તૃતીય ક્રમની. તો અહીંયા આપણે બે થયું તો પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. આમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાથી તેને, આ જે દ્વિતીય ક્રમની છે માટે તેને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિઆણ્વીય દ્વિતીય ક્રમની છે માટે, બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે માટે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ હજુ વર્ણન માટે. તો આપણો જે આગળનો શબ્દ છે એ તમને સમજાવું છે, વિન્યાસનું વ્યુત્ક્રમણ. વિન્યાસનું વ્યુત્ક્રમણ આપણે આ ચેપ્ટરમાં આગળ આવશે, છતાંય અત્યારે આપણે સમજી કે તમે પ્રક્રિયાથી આ ટાઈપ લીધો તો જુઓ, સી ત્રણ એચ, અહીંયા સી એલ, તમને નિપજ મળી એમાં ઓ એચ અને ત્રણ એચ. તો ટૂંકમાં કહી તો અહીંયા સાદી ભાષામાં આ છત્રી જેવું છે, છત્રી જેવું, એમ ઊંધું થઈ ગયું, કાગડો થઈ ગઈ છત્રી, છત્રી કાગડો થઈ જાય
હેન્ડલ હોય એટલે પહેલાં આ રીતે ભાગ હતો, કાગડો થઈ જાય એટલે ભાગ ઊંધો ઉપર જતો રહીએ ને, આ એના જેવું છે ને, પ્રક્રિયકમાંથી નીપજ મળી એ જોવો જોઈએ. આ બાજુ ભાગ હતો એ આમ આવી અને આ ભાગ ઉલટો જતો રહ્યો. સાદી ભાષામાં એને શું કહેવાય? આ ટાઈપનું બંધારણ વિન્યાસ હોય એનું વ્યુત્ક્રમણ કહેવાય. વ્યુત્ક્રમણ કહેવાય. તો આ વ્યુત્ક્રમણ શા માટે થયું? તો હવે એની વાક્યરચના શરૂઆત કરી. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી એટલે કે આલ્કાઇલ હેલાઇડ ના કાર્બન ઉપર હુમલો કરે ત્યારે CH બંધ ખસે છે. ક્યાં સુધી ખસે છે? જ્યાં સુધી હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ જાય અને દૂર થનાર એટલે કે અવશિષ્ટ સમૂહ, દૂર થનાર સમૂહ દૂર થાય એની વચ્ચેનો બંધ તૂટે તે દિશામાં CH બંધ ખસે છે. જુઓ, ખસતા ગયા અવશિષ્ટ સમૂહ દૂર થનાર સમૂહ તરફ ખસતા ગયા CH બંધ, તો લાસ્ટ ઉપર આવી નિપત થઈ ગઈ. ઓકે, ફરીથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી પર હુમલો કરે ત્યારે CH બંધ, CH બંધ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ જાય અને અવશિષ્ટ સમૂહ દૂર થનાર સમૂહ વચ્ચેનો બંધ તૂટી અને દૂર થાય ત્યાં સુધી તે દિશામાં ખસે છે. એટલે તમને જે લાસ્ટ નિપજ મળે એમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ જોવા મળે છે. એટલે કે નિપજમાં છત્રી છે એ કાગડો થઈ જાય છે, આ એનું ઉદાહરણ. એટલે વિન્યાસનું વ્યુત્ક્રમણ એક આ શબ્દ વિશે ચર્ચા કરી. બરાબર, ચાલો હવે SN2 દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વચ્ચે જે મળે સંક્રાંતિ અવસ્થા, સંક્રાંતિ અવસ્થા છે એનું અલગીકરણ થઈ શકતું નથી. આ મધ્યવર્તી નિપજ નથી. જો હોત તો કેટલા તબક્કામાં પ્રક્રિયા પૂરી થઈ કહેવાય? 2. પણ અહીંયા આપણે શું લખ્યું છે? SN2 કેટલા તબક્કામાં પૂરી થઈ છે? 1. એટલે આ મળતું જ નથી. પણ આનું વર્ણન લખું તું એટલે આપણે આ ભાગ વસ્તુ બતાવેલી છે કે સંક્રાંતિ અવસ્થા અસ્થાયી હોય, સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય હાઇડ્રોજન એક જ સમતલમાં હોય, ઉપરાંત કાર્બન સાથે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને દૂર થનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાયેલા હોય. આ જે સંક્રાંતિ અવસ્થા છે એનું અલગીકરણ થઈ શકતું નથી. આ કોઈ મધ્યવર્તી નિપજ કે સંયોજન નથી કે જેને અલગ કરી શકાય. આ પ્રક્રિયા માત્ર એક જ તબક્કામાં પૂર્ણ થાય છે. પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકો એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને પ્રક્રિયાર્થી એમ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. માટે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, માટે એને આપણે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. વાક્ય રચના આપણે 2 વખત બોલ્યા એ પ્રમાણે કે નિપજમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ જોવા મળે છે, કારણ કે CH બંધ છે એ અવશિષ્ટ સમૂહ તરફ ખસતો જાય છે. જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરે ત્યારે જોડાય, ત્યારે નવો બંધ બનાવે, ત્યારે CH બંધ છે એ દૂર થનાર સમૂહ તરફ ખસે છે. ઓકે, તો આજે હું વર્ણન બોલ્યો એમાં દરેક પોઈન્ટ આવી ગયા કમ્પ્લીટ. હવે લાસ્ટ પોઈન્ટ કે અહીંયા આપણે જે પ્રક્રિયાર્થી તરીકે જે આલ્કાઇલ હેલાઇડ લીધેલો છે, આલ્કાઇલ હેલાઇડ, આ આલ્કાઇલ હેલાઇડમાં ફેરફાર કરી તો આ પ્રક્રિયાનો વેગ વધે કે ઘટે શું થશે આપણે ચેક કરવું છે. તો પહેલાં જે આ સાદું લખેલું છે તમને સમજાવવા માટે હું અહીંયા X લખી નાખું. અહીંયા C રાખવાનો જ છે અને આ 3H છે, આ 3માં આપણે ફેરફાર કરશું, બાકી તો કાંઈ ફેરફાર થાય એમ જ નથી. આ હેલાઇડ અહીંયા કાર્બન તો રાખવો જ પડે. આ H જગ્યાએ CH3 હોઈ શકે, CH2 CH3 હોઈ શકે, 2 જગ્યાએ CH3 હોઈ શકે. ટૂંકમાં કહી તો આલ્કાઇલ હેલાઇડ છે એ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક હોઈ શકે. તો વેગ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે આ પ્રક્રિયા થવામાં શું સરળતા થશે અને કેમાં મુશ્કેલી પડશે આ વસ્તુ સમજીએ.
કે દાખલા તરીકે આ જે સાદું આપેલું છે એ જ હું હવે ત્રુટક લઈને એમ નહીં તમને સાદી રીતે બતાવું કે આ સી આની સાથે આ ત્રણ એચ બરાબર અને આ જગ્યાએ દૂર થનાર કેન્દ્રાનુરાગી ભાગ જોડાયેલો છે એક્સ કેન્દ્રાનુરાગી જ છે ને તો જ કેન્દ્રાનુરાગી એનું વિસ્થાપન કરે હવે ધારો કે કોઈ ન્યુક્લિયોફાઇલ એટેક કરે એટલે એન યુ માઇનસ અહીંયા આની ઉપર ત્યારે એને વચમાં નડશે ત્રણ હાઇડ્રોજન જેને આપણે અવકાશીય અવરોધ અવકાશમાં અવરોધ ઉત્પન્ન કરશે આને એટેક કરવામાં આમાં ત્રણ હાઇડ્રોજન જ અવકાશીય અવરોધ ઉત્પન્ન કરે છે હાઇડ્રોજન પરમાણુ તો નાના કદનો હોય એને અવકાશીય અવરોધ હોતો જ નથી એમ એ કહી શકાય એનો અર્થ એવો થયો કે ન્યુક્લિયોફાઇલ સરળતાથી એટેક કરી શકશે તો આ જે મેં લખેલું છે આ મિથાઇલ કહેવાય મિથાઇલ હેલાઇડ તો આ જે મેં મિથાઇલ લખેલું છે એમાં એસએન ટુ આ પ્રક્રિયાનો વેગ સૌથી ઝડપી હશે હવે હું આ એક એચની જગ્યાએ સીએચ થ્રી મૂકી દઉં આ સી એની સાથે એક્સ અહીંયા હું સીએચ થ્રી મૂકી દઉં આ બે એચ હવે માર્ક કરો કે આની ઉપર ન્યુક્લિયોફાઇલ એન યુ એટેક કરવું હોય ત્યારે સીએચ થ્રી સી સાથે ત્રણ એચ કદ વધી જશે અવકાશમાં એનો અવરોધ વધી જશે બે એચ તો છે જ આમાં તો ત્રણેય એચ હતા આમાં એક સીએચ થ્રી આવી ગયું એટલે કે સીએચ થ્રીનો અવકાશીય અવરોધ વધી જશે ન્યુક્લિયોફાઇલને એટેક કરવામાં મુશ્કેલી પડશે માટે પ્રક્રિયાનો વેગ ધીમો હશે તો મિથાઇલ કરતાં આ મેં લખ્યું ઇથાઇલ કહેવાય જોવો જોઈએ સીએચ થ્રી સીએચ ટુ અને એક્સ સીએચ થ્રી સીએચ ટુ એટલે ઇથાઇલ ઇથાઇલ હેલાઇડ હેલાઇડ નથી લખતા તો આ મેં લખ્યું ઇથાઇલ તો વેગ વધારે કેમાં હશે મિથાઇલ હેલાઇડમાં પછી ઇથાઇલ હેલાઇડમાં ટૂંકમાં કહી તો જેમ સરળ આલ્કાઇલ હેલાઇડ હોય એમ વેગ વધારે હોય હજુ ફેરફાર કરું આ એચની જગ્યાએ સીએચ થ્રી મૂકી દઉં તો સી આની સાથે એક્સ અહીંયા પણ સીએચ થ્રી અહીંયા પણ સીએચ થ્રી અને એચ તો હવે માર્ક કરવો જોઈએ જો બે સીએચ થ્રી હવે આની ઉપર જ્યારે ન્યુક્લિયોફાઇલને એટેક કરવો હશે ત્યારે આ બેનો અવરોધ વધુ હશે માટે સરળતાથી એટેક કરી શકશે નહીં તો વેગ કેવો હશે ધીમો આને મારે નામ આપવું હોય તો શું અપાય સીએચ થ્રી સીએચ અને સીએચ થ્રી અને વચ્ચે અક્ષ તો આ ભાગ ટૂંકમાં આઈસોપ્રોપાઇલ છે પ્રોપાઇલ છે ત્રણ કાર્બન એટલે પણ આ શાખાવાળું છે ને વચ્ચેથી બરાબર ને આ તો આપણે સમજી ગયા નામકરણમાં આઈસોપ્રોપાઇલ હેલાઇડ હું અહીં નીચે લખું આઈસોપ્રોપાઇલ હજુ આ એક એચ કાઢી અને સીએચ થ્રી મૂકી દઉં તો સી અક્ષ સીએચ થ્રી સીએચ થ્રી અને સીએચ થ્રી તો હવે આની ઉપર ન્યુક્લિયોફાઇલને એટેક કરવું હોય તો ત્રણ સીએચ થ્રી નો અવકાશીય અવરોધ છે અવકાશીય અવરોધ વધારે છે તો આ સરળતાથી એટેક કરી શકશે નહીં આને મારે નામ આપવું હોય તો હેલોજનવાળો કાર્બન સીધો ત્રણ કાર્બન સાથે તૃતીયક ચાર કાર્બન બ્યુટાઇલ તો આને હું તૃતીયક બ્યુટાઇલ કહું તૃતીયક બ્યુટાઇલ ઓકે તો હવે માર્ક કરો કે આલ્કાઇલ હેલાઇડ મેં ચાર પ્રકારના લખ્યા છે સરળ મિથાઇલ પછી ઇથાઇલ પછી આઈસોપ્રોપાઇલ અને પછી તૃતીયક હવે આમાં ન્યુક્લિયોફાઇલને સરળતા કેમાં રહેશે એટેક કરવામાં મિથાઇલ હેલાઇડમાં કારણ કે અવકાશી અવરોધ ઓછો એટલે એસએન ટુ પ્રક્રિયા છે એનો વેગ એસએન ટુની ક્રિયાશીલતા કેની ઉપર ડિપેન્ડ કરે અવકાશીય અવરોધ જેમ સમૂહનું કદ વધે હેલોજન ધરાવતા કાર્બન ઉપર જોડાયેલા સમૂહનું કદ વધે એમ પ્રક્રિયાનો વેગ ઘટે તો આના કરતાં આમાં પ્રક્રિયા ઝડપી હોય આના કરતાં આમાં પ્રક્રિયા ઝડપી હશે અને આના કરતાં આમાં પ્રક્રિયા સરળ હશે તો ક્રમ આવો થશે કે મિથાઇલ હેલાઇડમાં સૌથી ઝડપી થાય એસએન ટુ પછી પ્રાથમિકમાં પછી દ્વિતીયકમાં અને પછી તૃતીયકમાં
ઓકે, તો લાસ્ટ મુદ્દામાં આપણે આ ચર્ચા કરવાની હતી અવકાશીય અવરોધ વિશે. ઓકે, તો આમ માર્ક કરીએ તો જો આપણને એસએન ટુ કમ્પ્લીટ હોય, જો મેં વર્ણન તો લખેલું જ નથી, આ જે સમજવાના હતા એ શબ્દો દરેક લઈ લીધા, આ જ શબ્દનો ઉપયોગ એસએન વનમાં કરવાનો છે. એસએન વન તફાવત સ્વરૂપે જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં થિયરી તૈયાર કરશું કે એસએન ટુ અને એસએન વન એનો તફાવત શું. તફાવત આવડે એટલે એની થિયરી આવડવાની. ફરીથી હાઈલાઇટ આપી દઉં, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આપણને ખબર છે દ્વિઆણ્વીય કેમ કીધું, પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે માટે દ્વિઆણ્વીય. દ્વિઆણ્વીય હોય એના તબક્કા કેટલા, એક. કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. નથી બનતું તો શું બને છે, સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ અવસ્થા છે એ કેવી હોય, અસ્થાયી. એનું વર્ગીકરણ શક્ય નથી કારણ કે કાર્બન 5 પરમાણુ સાથે જોડાયેલો છે. સંક્રાંતિ અવસ્થામાં કાર્બન સાથે જોડાયેલા ત્રણેય હાઇડ્રોજન એક જ સમતલમાં હોય. આ બંધ તૂટવાની તૈયારી હોય, આ બંધ બનવાની તૈયારી હોય હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે, બરાબર. એ તરત જ નિપજ આપશે. નિપજમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ જોવા મળે છે, એટલે કે છત્રીનું કાગડું થઈ જવું. આર્યું પ્રક્રિયા ત્યાં રીતે હતો, 3H આ બાજુ જતા રહ્યા, આમ હતા એ આ બાજુ, બરાબર. વ્યુત્ક્રમણ જોવા મળે છે. કઈ બાજુ CH બંધ ખસે છે અને ક્યારે ખસે છે એની આપણે વાક્ય રચના 3 વખત બોલ્યા કે એટેક કરે ત્યારે આ બંધ તૂટતો જાય, નવો બંધ બનતો જાય, તૂટતો જાય એ દિશામાં ખસે છે, બરાબર. પછી લાસ્ટ ઉપર આપણે એ કીધું કે સાદામાં સાદો આલ્કાઈ લેલાઇડ હોય તો એસએન ટુ પ્રક્રિયા સરળતાથી થાય કારણ કે એનો અવકાશી અવરોધ ઓછો હોય, તો આવો ક્રમ થશે. ઓકે, શરૂઆતમાં ખબર પડી ને, ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેને કહેવાય, જેમાં બે પરમાણુ આલ્કાઇલ હેલાઇડમાંથી હેલાઇડનું વિસ્થાપન કરી અને કાર્બન સાથે જોડાઈ શકે એમ હોય તો ઉભયદંતી. આપણે બે ઉદાહરણ યાદ રાખવાના છે, સાયનાઇડ અને નાઇટ્રાઇટ, બરાબર. તમને સંકીર્ણ ચેપ્ટરમાં ઉપયોગી થશે, તો આ MCQ માટે યાદ રાખવાના કે કયો પરમાણુ જોડાય ત્યારે જે નિપજ મળે એને શું કહેવાય. ઓકે.